વિગતવાર સમાચાર જોઈએ તો દેશ આધુનિક થઈ રહ્યો છે ત્યારે આધુનિક ટેકનોલોજીમાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદના એસટી સ્ટેન્ડ પર મોબાઈલ ચાર્જ કરવા માટે ચાર્જિંગ સુવિધા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આપણે મળીને એક નવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે જ્યાં દીકરીઓને પણ દીકરાઓની જેમ શિક્ષણ, સ્વાસ્થ્ય અને આગળ વધવાની તક મળતી હોય. આવી સમાન તકો આપતો પરિવાર અને સમાજને મળીને એક સુખી સંપન્ન રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે છે. રાષ્ટ્રનું નિર્માણ કરોડો નાની નાની બાબતો અને અભિયાનને જોડાઈને થાય છે. નાગરિકોનું ચારિત્ર્ય એ નિર્માણનું સૌથી મહત્વની બાબત છે. પરિવાર વ્યક્તિના સંસ્કારનો પાયો રોપે છે. સમાજમાંથી અંધશ્રદ્ધા અને અસમાનતાને હટાવવાની જરૂર છે. તે જ રાષ્ટ્ર નિર્માણમાં આપણું મોટું યોગદાન હશે. શરૂઆતના તબક્કામાં જે રીતે આપણે બંધારણનું સ્વરૂપ નક્કી કરાયું તે જ દિશામાં આજે પણ દેશ આગળ વધી રહ્યો છે. આપણે જે પણ કાર્ય કરીએ છીએ તે સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી હોવા જોઈએ. આપણા બંધારણના નિર્માતા ખૂબ જ દૂરદર્શિતા ધરાવતા હતા. તેઓ કાયદાના શાસનનું મહત્વ સારી રીતે સમજતા હતા. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણને ગણતંત્રના રૂપમાં ભવ્ય વારસો ભેટમાં મળ્યો છે. દેશની આઝાદી મુશ્કેલ સંઘર્ષ બાદ મળી છે. આ સંઘર્ષમાં લાખો લોકોએ ભાગ લીધો હતો અને તે સ્વતંત્ર સેનાના દેશ માટે પોતાનું સર્વસ્વ નિછાવર કરી દીધું હતું. મહાત્મા ગાંધીના નેતૃત્વએ એ મહાન સેનાઓની માત્ર રાજકીય સ્વતંત્રતા મેળવીને સંતુષ્ટ થઈ શકતા હતા, પરંતુ તેમણે દેશમાં સમાનતા અને ભાઈચારાની લાગણીને પ્રોત્સાહિત કરવાની પ્રાથમિકતા આપી. તેમણે આ મહાન દેશનું નિર્માણ કર્યું જેને આપણે આગળ વધારવાનું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.